નમસ્કાર, હું છું ડૉક્ટર લાલજી સરવૈયા, ગાયનોકોલોજીસ્ટ, વેલંજા બ્રાન્ચમાં નોકરી કરું છું ફ્લોરલ હોસ્પિટલમાં. મારી ઉંમર 28 વર્ષ છે અને હું પ્રોપર સુરતથી જ છું. આજથી 5 દિવસ પહેલાં મારા કિડનીનો પ્રોબ્લેમ આવેલો, એમાં જમણી કિડનીમાં રસી થઈ ગયા હતા. એના કારણે મેં પછી પહેલાં સોનોગ્રાફી કરાવી, એમાં થોડી જાણ મળી કે રસી થઈ ગયા છે એમ. એના લીધે ડાયરેક્ટ મેં સીટી સ્કેન કરાવી લીધો. સીટી સ્કેનમાં આવ્યું કે ભાઈ કિડનીમાં સોજો છે અને એક નળી બ્લોક છે જમણી કિડનીની. એના માટે પછી મારા મિત્ર છે હર્ષિતભાઈ કુટ, એની મેં સલાહ લીધી ને એમને મને પીપી માણિયા હોસ્પિટલની માહિતી આપી કે ભાઈ તમે આ જગ્યાએ એડમિટ થઈ જાઓ, બહુ સારી હોસ્પિટલ છે, ત્યાં સારવાર લીધી છે આજ 5 દિવસથી, ને સારવાર બહુ સારી છે હોસ્પિટલની. આજે 5 દિવસ થઈ ગયા છે ને મને 95% સારું છે અત્યારે. બહુ નોર્મલ દુખાવો છે પણ સરનું એવું કેવું છે 5-6 દિવસમાં હજી સારું થઈ જશે, ધીરે ધીરે રિકવર આવતા વાર લાગશે, થઈ જશે ફાઇલ. 5 દિવસ પહેલાં દુખાવો બહુ થતો હતો મને, દુખાવાનો એટલો થતો હતો, બેસાય નહીં, સુવાય નહીં, સલાય નહીં ને હિસકી ઉપડી જતી, શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. એ આજે નથી એ વસ્તુ, કાંઈ એકદમ દુખાવો છે પણ નોર્મલ છે. અત્યારે તમારી સામો જ બેઠો છું, ત્યારે બેઠી નહોતો શકતો, સાલી વે પણ નહોતો શકતો, આટલી હિસકી આવતી હતી. કેન્ટીનનું જમવાનું પણ મસ્ત છે એકદમ, ને ફ્રેશ આવે છે 3-3 ટાઈમ. ડોક્ટરની વિઝિટ ટાઈમો ટાઈમ આવી જાય છે, 2 ટાઈમ વિઝિટ આવે છે સવાર સાંજ. આરએમઓ પણ વ્યવસ્થિત છે, બધા સ્ટાફ પણ વ્યવસ્થિત છે ને સુવિધા પણ બહુ સારી છે હોસ્પિટલની. જ્યારે પણ બેલ મારીએ એટલે સ્ટાફ પણ ફટાફટ નર્સ આવી જાય છે ટાઈમો ટાઈમ, બધા ઇન્જેક્શન ટાઈમો ટાઈમ આવી જાય છે, ડોઝ બધા આપી દે છે ને સર્વિસ પણ સારી છે. મારી તમને બધાને વિનંતી છે, જો તમને પણ આ રીતની કોઈ તકલીફ હોય તો તરત જ તમારી નજીકની કોઈ પણ હોસ્પિટલમાં પહોંચી જજો. જો તમે સુરતમાં હોવ તો પીપી માણિયા હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. મારો અનુભવ બહુ સારો છે, હોસ્પિટલ પણ સારી છે ને હોસ્પિટલના ડોક્ટર ને સ્ટાફ પણ બહુ સારા છે. ધન્યવાદ.